નમસ્કાર દર્શક મિત્રો, કચ્છમાં રાપર તાલુકાના સેલારી ગામે વગર વરસાદે વીજળી પડવાની ઘટના સામે આવી છે. જી હા મિત્રો, કચ્છમાં રાપર તાલુકાના સેલારી ગામે વગર વરસાદે એક ખજૂરીના ઝાડ પર આજે સાંજે 4-5 વાગ્યાના સમયગાળામાં વીજળી પડી હતી. વગર વરસાદે વીજળી તો મિત્રો તમે ઘણી વખત જોઈ જશે, પણ આ સેલારી ગામની એક એવી ઘટના છે જ્યાં વગર વરસાદે ખજૂરીના ઝાડ પર વીજળી પડી અને જેના કારણે ખજૂરીના ઝાડ પર આગ લાગી હતી. આગ લાગતાની સાથે સાથે આસપાસના 3 ઘરની વીજળી પણ ગુલ થઈ હતી. ખજૂરીના ઝાડ પર આગ લાગવાને કારણે ત્યાંના લોકોએ પાણીની બાલટીઓ નાખીને આગ બુઝાવી હતી. દર્શક મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે વીજળીના હાઈ વોલ્ટેજના કારણે આ વીજળીના તાર પર કેવા નિશાન જોવા મળી રહ્યા છે. સદનસીબે આ વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો ચાલો વધુ જાણીએ આ ઘટના સમયે ઉપસ્થિત સેલારી ગામના નાગરિક કાનજીભાઈ ડાકા પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, આજે સેલારી ગામની અંદર સાંજના સમયમાં 4-5 વાગ્યાની આસપાસ એક જે ખજૂરસી છે, ખારેકનું ઝાડ છે, તેની પર એક વીજળી પડી છે. તો આસપાસના 2-3 ઘરની અંદર આ વીજળી પણ ગુલ થઈ ગઈ છે. તો ચાલો આપણે એ મકાન માલિકથી જાણીએ કે વીજળી પડી હતી ત્યારે તમે હાજર હતા? હા, ત્યારે હું હાજર હતો, ઘરે ડેલામાં બેઠો હતો અને વીજળીનો કડાકો થયો અને આના સોતરા ઉડ્યા અને બારો આવ્યા તો મારી વીજળીમાં ખરેક આગ લાગી ગઈ અને આગ લાગ્યા પછી બાલટી ભરીને ઉડવી નાખી, પાણી માથે નાખી નાખી, 10-12 બાલટી પાણી નાખી અને ઉડાવી ગઈ. એટલે વીજળી પડી ત્યારે તમે હાજર હતા? હા, ત્યારે હાજર હતા, ત્યારે અહીંયા ડેલામાં જ બેઠો હતો અને અહીંયા આ છોકરા અહીંયા બેઠો હતા મકાન ની. એટલે વીજળી જ્યાંથી પડી ત્યાંથી તમારા ઘરની લાઈટ બંધ છે? હા, ત્યાંથી લાઈટ બંધ. હા, હજી સુધી નથી આવી? ના, હજી સુધી નથી. અને આ પાણી નાખીને તમે ઓલ્યું ત્યારે મતલબ કે આગ લાગી ગઈ હતી? ત્યારે આગ લાગી ગઈ હતી, પછી વાહનો બધા આવ્યા અને એને હું માથે ચડ્યો, વાહને પાણી પીધો અને બાલટી ભરપૂર માથે લઈ ઓલ્યું. બીજું કોઈ ઘરની અંદર નુકસાની થઈ છે? ના, બીજી નુકસાની કોઈ નથી. દર્શક મિત્રો, કે વીજળી પડી છે સેલારી ગામની અંદર, કોઈ જાનહાનિ નથી થઈ એ એક સારા સમાચાર છે. પરંતુ આ એક વીજળી પડવાના હિસાબે આસપાસના 2-3 ઘરની અંદર વીજળી ગુલ થઈ ગઈ છે.